मूड़ी पड़तर अंदर प्रेफरेंस इक्विटी और डिबेन्चर जोया पछी नवी मेथड आवशे ए धंधा में राखी मूकेल कमाणी पड़तर आवशे। धंधा में राखी मूकेल कमाणी पड़तर शुं छे? नाणाकीय वर्षना अंते धंधाकीय एकमनी अंदर जे नफो के जे कमाणी थई होय ए कमाणी के नफामांथी कंपनी डिविडेंड तरीके रकम वेचे छे। आ रकम अमुक चौक्स संजोगोनी अंदर कंपनी डिविडेंड तरीके वेची देवाने बदले तेनुं पुनरोकाण करे अने मूड़ी तरीके नो उपयोग करे। जो डिविडेंड तरीके रकम न वेचे अने एनुं पुनरोकाण करे तो देखीती रीते एनी पड़तर न आवे, पण गर्भित पड़तर आपणे जे शीखी गया मूड़ी पड़तरना ख्यालमां एवी गर्भित पड़तर आवे, कारण के डिविडेंड तमे न चूकवो एटले शेरहोल्डरो ની કમાણી ઉપર અસર પડે, અને શેરહોલ્ડરની કમાણી ઉપર અસર પડે એટલે તમારો શેરનું બજાર મૂલ્ય ઘટે। આ આખા કન્સેપ્ટને લઈને ધંધામાં જ્યારે નફાનું પુનઃરોકાણ થાય ત્યારે એ પુનઃરોકાણ ઉપર કેટલા દરે કંપનીએ કમાણી કરવી જોઈએ કે જેનાથી શેરહોલ્ડરોનો સંતોષ જળવાઈ રહે, શેરહોલ્ડરોની જે અપેક્ષા છે એ અપેક્ષિત વળતરનો દર જળવાઈ રહે, એ ગણતરી કરવા માટે રાખી મૂકેલ કમાણીની પડતર ગણતરી કરવાની આવે છે। સૂત્ર के आर बराबर के ई वन माइनस टीपी वन माइनस बी आउ सूत्र थाय, ज्या के ई शू छे शेर होल्डर ना वर्तर ना दर ने अपेक्षा શેરહોલ્ડરના વળતરના દરની અપેક્ષા કહી શકો અથવા અપેક્ષિત વળતરનો દર પણ કહી શકો। અપેક્ષિત વળતરનો દર કોના માટે? શેરહોલ્ડર માટે અપેક્ષિત વળતરનો દર। ટીપી શું છે? કરવેરાનો દર। શેરહોલ્ડર માટે ખાસ ધ્યાન રાખજો, ડિબેન્ચરમાં જે કરવેરાનો દર આપણે લાગુ પાડતા હતા એ કંપની માટે હતો, અને પુનઃરોકાણમાં ધંધા કે એકમની અંદર કમાણીની પડતર જે છે એની અંદર કરવેરાનો દર છે એ શેરહોલ્ડર માટે થશે। શું કામ? ડિવિડન્ડની જે કમાણી શેરહોલ્ડરને થાય એના ઉપર ચોક્કસ દરે કરવેરો જે છે એ શેરહોલ્ડરે ભરવો પડે, એટલે એ લોકોનો જે લાગુ પડતો કરવેરાનો દર હોય, શેરહોલ્ડરોનો જે લાગુ પડતો કરવેરાનો દર હોય એ ગણતરી તમારે ધ્યાનમાં લેવી પડે। અને બી એટલે શું થાય? દલાલીનો દલાલી શું છે? જ્યારે તમે કોઈ પણ જગ્યાએ રોકાણ કરો ત્યારે જો દલાલ થ્રુ રોકાણ કરેલું હોય કે કોઈ એવા વચેટિયા એજન્ટ રાખીને રોકાણ કરેલું હોય તો એની અંદર તમારે એને કમિશન કે દલાલી ચૂકવવી પડે। તો એ કમિશન કે દલાલીનો દર તમને જે આપેલો દાખલાની અંદર હોય એ તમારે ધ્યાનમાં લેવો પડે। આ બંને વસ્તુ તમને ટકાની અંદર ત્રણેય વસ્તુ આપી દીધેલી હશે, ત્રણેય વસ્તુ ટકાની અંદર આપી દીધેલી હોય એ સિમ્પલ ફોર્મ્યુલાની અંદર મૂકીને તમારે આગળ જે છે એ સમ કરવાનો રહેશે। પહેલો દાખલો, કંપનીનો ચાલુ વર્ષનો ચોખ્ખો નફો 2 લાખ રૂપિયા છે, શેરહોલ્ડરો 10% વળતરના દરની અપેક્ષા રાખે છે, કારણ કે શેરહોલ્ડરને આ નફો ડિવિડન્ડ તરીકે વહેંચી આપવામાં આવે તો તેઓ ડિવિડન્ડ પર કર ભર્યા પછીની રકમ પર 10% કમાણી કરી શકે તેમ છે। મેં તમને કીધું એ રીતે ડિવિડન્ડની ચૂકવણી તમે જે કરો એ ડિવિડન્ડની ચૂકવણી જે ચોખ્ખી રકમ શેરહોલ્ડરના હાથમાં આવે એને જો કોઈ જગ્યાએ બીજે શેરહોલ્ડર રોકાણ કરે તો એના ઉપર જે વળતરનો દર શેરહોલ્ડરને મળવાનો હોય એ શેરહોલ્ડરો માટે અપેક્ષિત વળતરનો દર એટલે કે કેઈની રકમ છે એ બને। એટલે કદાચ કોઈક સંજોગોની અંદર અપેક્ષિત વળતરનો દર ચોખ્ખા શબ્દોમાં ન આપ્યું હોય પણ ડિવિડન્ડની રકમ મળે એમાંથી શેરહોલ્ડર આટલું વળતર મેળવી શકે એમ છે એવા જો શબ્દો વાપરેલા હોય તો અપેક્ષિત વળતરનો દર જ થશે। દલાલીનો દર 1% છે અને શેરહોલ્ડરો 30% દરે કરવેરા ભરે છે, આ ત્રણે ત્રણ રકમ તમારી થઈ ગઈ। જો કંપનીએ કમાણી ધંધામાં રાખી મૂકવી હોય તો ક્યાં દરે કમાણી કરવી જોઈએ? અહીંયા આગળ જેમ ઇક્વિટી પ્રેફરન્સ કે ડિબેન્ચરમાં તમને મૂડી પડતરની ગણતરી કરવાની કહેતા હતા એ રીતે ચોખ્ખી ગણતરી કરવાની નહીં કે પણ આ જ શબ્દો ઉપયોગમાં લીધેલા હશે,
કે કંપનીએ જો ધંધામાં નફાનું પુનઃરોકાણ કરવું હોય અથવા જે કમાણી થઈ છે એ કંપનીમાં રોકવી હોય તો કયા દરે એની ઉપર કમાણી કરવી જોઈએ. તો એવા સંજોગોની અંદર હવે અપેક્ષિત વળતરનો દર શેરહોલ્ડરો માટે શું છે? 10%. કરવેરાનો લાગુ પડતો દર કેટલો છે? લાગુ પડતો કરવેરાનો દર 30%, એટલે 1-0.30. અને દલાલીનો દર કેટલો છે? 1%, એટલે 1-0.01. ધ્યાન રાખજો, 30 ડબલ ડિજિટમાં હતા એટલે ત્યાં પોઈન્ટ પછી સીધા 30 મૂકેલા છે. દલાલીનો 1% દર છે એ સિંગલ આંકડાની અંદર છે, એટલા માટે પોઈન્ટ પછી 10 મૂક્યો અને એની પછી આગળ 0.01 એ રીતે મેં કરેલું છે. હવે 10.70 અને 0.99. જો કંપની કમાણી પોતાની છે, પોતાનો નફો જે છે એ ડિવિડન્ડ તરીકે વેચવાને બદલે ધંધાકીય એકમની અંદર રાખી મૂકે, એટલે કે એનું પુનઃરોકાણ જો કરે તો 6.93% દરે એ રાખી મૂકેલ કમાણી ઉપર પડતર મળવી જોઈએ અથવા રાખી મૂકેલ કમાણી ઉપર વળતરનો દર તમને મળવો જોઈએ. સૂત્ર પ્રમાણે તમે કરવા જશો તો દાખલો આ રીતે થશે. આ દાખલો બે રીતે થશે, એક સૂત્રથી અને એક સૂત્ર વગર. સૂત્રથી દાખલો કરવા જશો ત્યાં આગળ કાંઈ લખવાની જરૂર નથી. સૂત્ર પછી જ્યાં કે બરાબર અપેક્ષિત વળતરનો દર, ટીપી બરાબર કરવેરાનો દર અને બી બરાબર દલાલી કે કમિશનનો દર, એટલું લખીને સીધી કિંમત મૂકીને એને સાદુરૂપ આપવાનું રહેશે. સૂત્ર વગર તમે કરવા જશો ટેબલ ફોર્મેટની અંદર, તો ટેબલ ફોર્મેટથી દાખલાની અંદર સાથે છેલ્લે ડિસ્ક્રિપ્શન એનું વર્ણન જે છે પેરેગ્રાફ 4-5 લાઇનનો એ લખવો પડે. એ રીતે કરવા જાવ તો જવાબ એ નહીં રહેશે, જવાબમાં તમને કોઈ ફેર નહીં પડે. સૂત્ર વગર ગણતરી કઈ રીતે છે? ડિવિડન્ડ રકમ કેટલી આવશે? તો કે મેં પહેલા કીધું કે જે રાખી મૂકેલ કમાણી છે એ રાખી મૂકેલ કમાણી તમામ ડિવિડન્ડ તરીકે વહેંચી દે, એટલે કે નફો કે કમાણી જે વર્ષના અંતે થઈ છે એ તમામ કમાણી જો વહેંચી દે, તમામ નફો જો ડિવિડન્ડ તરીકે વહેંચી દે તો એ ડિવિડન્ડની રકમ કેટલી થાય? 2,00,000. હવે એમાંથી બાદ મેં તમને પહેલાં કીધું કે ડિવિડન્ડની રકમ તમે જે શેરહોલ્ડરને આપો છો એ ડિવિડન્ડની રકમ શેરહોલ્ડરે કરવેરો એની ઉપર ભરવો પડે. ડિબેન્ચર ઉપર વ્યાજ જે મળે એના ઉપર કંપની ટેક્સ જે છે એ પે કરે, કરવેરો જે છે એ પે કરે, અને ઇક્વિટી પ્રેફરન્સ કે રાખી મૂકેલ કમાણી હોય તો એની અંદર કરવેરાની જવાબદારી જે છે એ શેરહોલ્ડરની આવે. એટલે આ 2,00,000 રૂપિયા તમારા જે આવ્યા એ 2,00,000 ઉપર 30% લેખે કરવેરાનો દર લાગુ પડે શેરહોલ્ડર માટે, તો એ કેટલું થાય? 60,000 રૂપિયા આવે કરવેરા, તો વધ્યા કેટલા? 1,40,000 રૂપિયા વધે. 1,40,000 રૂપિયા કયો વધ્યો? કરવેરા બાદ ડિવિડન્ડની રકમ આટલું વધે. હવે આ રકમ જે છે એ ચોખ્ખી શેરહોલ્ડરના હાથમાં આવે, કારણ કે શેરહોલ્ડરને તમે 2,00,000ની ચૂકવણી કરો છો પણ શેરહોલ્ડરે કરવેરાની રકમ ભરવાની છે. એટલે 60,000 30% લેખે બાદ થયા, એટલે 1,40,000 રૂપિયા જે છે એ શેરહોલ્ડર માટે ચોખ્ખી કમાણી કે ચોખ્ખી ડિવિડન્ડની રકમ થાય. હવે જો આને કોઈ જગ્યાએ રોકાણ કરવું હોય તો શું થાય? રોકાણ ઉપર મેં તમને પહેલાં કીધું એ રીતે દલાલીનો દર લાગુ પડે, તો 1% દલાલી તમે કરો તો 1,40,000ના 1% લેખે દલાલી એની અંદરથી બાદ થાય, તો એ 1,400 રૂપિયા બાદ થયા, તો વધ્યા તમારા કેટલા? 1,38,600. આ રકમ તમારી
रोकाणपत्र रकम बने। रोकाणपत्र रकम बने એટલે કઈ રીતે કે આ રકમ જે છે ઈ શેર હોલ્ડર કોઈ જગ્યાએ 13000 138600 રૂપિયા જે છે કોઈ જગ્યાએ રોકી શકે। હવે 138600 રૂપિયાનું રોકાણ કર્યું તો એ રોકાણ પર વળતરનો દર કેટલો મળ્યો કેમ હતો? दस टका रोकाण पर वर्तर मे एम शेर होल्डर ने एट 138600 के 13860 रुपया वर्तर मे आ वर्तर थ 2,00,000 रुपया तमे डिविडन तरीके रकम की चुकवणी करो तो दर जे आपेलो छे दर लेखे टेबल फॉर्मेट नी अंदर गणतरी करता 13860 रुपया वर्तर जे छे ई शेर होल्डर ने मळे छे। હવે 13860 રૂપિયા શેરહોલ્ડરને દાખલા તરીકે તમે ન આપો અને એ ધંધામાં કમાણીનું પુનઃરોકાણ કરો તો કંપનીએ ક્યાં દરે નફો કમાવવો જોઈએ, ક્યાં દરે વળતર મેળવવું જોઈએ એની માટે તમારે ફોર્મ્યુલા મૂકવાની રહે, ત્રિરાશિ મૂકવાની રહે કે જ્યારે 2,00,000 રૂપિયા કમાણી હતી ત્યારે શેરહોલ્ડર કેટલા કમાઈ શકે એમ હતા? શેરહોલ્ડરની કમાણી કેટલી હતી? અપેક્ષિત કમાણી 13860। तो 100 रुपया जारे डिविडेंड तमे चूकवो तो शेर होल्डर की कमाणी के तो 13860 × 100 / 2,00,000 એટલે આ રકમ છે એ 6.93% આવે। આ રીતે તમારો દાખલો સૂત્ર વગર થાય। હવે આ રકમ તમે 13860 તમે અટકો 138600 પછી આનો આખો પેરેગ્રાફ લખવો પડે અને ફરી વખત આ ત્રિરાશિ મૂકીને આ ગણતરી છે એ દર્શાવવી પડે। એ રીતે આખો દાખલો થાય। સૂત્રમાં તમે કરવા જશો તો કોઈ વર્ણન દાખલાનું લખવાની જરૂર નથી, એક પણ લાઈન લખવાની જરૂર નથી, સીધું સૂત્ર જ્યાં કરીને એની કિંમતો અને પછી એનું સાદરૂપ આપીને દાખલો તમે પૂરો કરી શકશો। સામાન્ય રીતે છેલ્લા एक्जाम नी अंदर 3 કે 4 पेपर नी अंदर राखी मुकेल कमाई नी पड़तर ना दाखला पूछेला नथी, सिलेबस नी अंदर छे एटले तमने करावी दीधा छे। तमने ज्यारे एक्जाम नी अंदर कदाच जो पूछे तो भारित सरेराश पड़तर नो जे 14 मार्क नो मिक्सम छे ई मिक्सम नी अंदर राखी मुकेल कमाई नी पड़तर आपी दीधेली हशे। ई पड़तर ने भार आपीने पड़तर नो दर गणीने तमारे पड़तर नी रकम सीधी गणतरी करी लेवानी छे केलसी नी अंदर। સૂત્રની કોઈ જરૂરિયાત રહેશે તમારે એક્ઝામની અંદર નહીં, પણ સિલેબસમાં છે એટલે આપણે કવર કરી લીધું છે। બીજો દાખલો, 3,00,000ની કમાણી, શેર હોલ્ડરનો અપેક્ષિત વળતરનો દર 12%, રોકાણ પર દલાલીનો દર 2% અને શેર હોલ્ડરનો લાગુ પડતો કરવેરાનો દર 30%। અપેક્ષિત વળતરનો દર કેટલો છે? 12% કીધેલો છે એટલે કે આર બરાબર 12 × 1 − 0.23 અને લાગુ પડતો દલાલીનો દર કેટલો છે? 2% છે એટલે 1 − 0.02 એટલે 12.78 × 0.98 12 × 0.686 એટલે 8.23% તમારું રાખી મુકેલ કમાણીની પડતર આવે। રાખી મુકેલ કમાણીની પડતર એટલે કે 8.23% દરે કંપનીએ પોતે રાખી મુકેલ કમાણી ઉપર વળતર મેળવવું જોઈએ તો શેરહોલ્ડરોનું હિત જળવાશે, શેરહોલ્ડરોનો સંતોષ જે છે એ કંપની મેળવી શકશે। જો છેલ્લો એક દાખલો જોઈ લઈએ, કંપનીની વાર્ષિક કમાણી 5,00,000 રૂપિયા, કમાણી 5,00,000, અપેક્ષિત વળતરનો દર
12%, કરવેરાનો દર 35%, અને દલાલી 2%. KR બરાબર અપેક્ષિત વળતરનો દર 12%, લાગુ પડતો કરવેરાનો દર 35%, એટલે 0.35, અને દલાલીનો દર 2%, એટલે 0.02. 12.65.98.637. એટલે 7.64% તમારી કમાણી ઉપરની પડતર આવે. અહીંયા આગળ તમારો દાખલો છે એ પૂરો થઈ જાય. એક્ઝામની અંદર કદાચ પૂછાય તો જે રીતે તમારે ગણવો એ રીતે ગણાશે, સૂત્ર મૂકીને ગણાશે, અને ટેબલ ફોર્મેટ તમને જે શીખવાડ્યું એ ટેબલ ફોર્મેટથી પણ ગણી શકશો.